એકચ્યુઅલી એ મા બાપ માં બને છે, સ્ત્રી કામ કરે છે, ઘર સંભાળે છે, એક એનામાં એવું કે મેનેજમેન્ટ રીતે સારી છે. તો તમારી લાઈફમાં સ્ત્રી કોઈ પણ પ્રકારે ના હોય તો લાઈફ હલી જાય ખરી? ચોખ્ખી વાત છે, હલી જ જાય. એકચ્યુઅલી સવારે એકચ્યુઅલી આઈ એમ મેરીડ બરાબર, અને મારી વાઈફનું નામ રેણુકા છે. એ પોતે ટીચર છે અને ઘર પણ સંભાળે છે, મેનેજમેન્ટ પણ કરે છે બધી રીતે. અને એક પુરુષ રીતે હું એવું માનીશ કે મને સંભાળવા માટે સ્ત્રીનું કામ બહુ જરૂરી છે. સ્ત્રી એક શક્તિ છે, સારી મેનેજમેન્ટ વુમન છે. એનામાં એટલી બધી શક્તિઓ પડી છે કે એને બહાર લાવવા માટે એક મોટિવેટરની જરૂર છે. એ હસબન્ડ પણ હોઈ શકે, એના મા બાપ પણ હોઈ શકે. અને દુનિયામાં તો બધું તમે જુઓ જ છો કે સ્ત્રી માટે લોકો ઘણું બધું કરે છે. ઘણા અંશે કંઈક ક્યાંક થોડી ગરબડ છે, પણ એ આઈ થિંક સો સોલ્વ થઈ જશે. મા બાપ અને ફ્રેન્ડ્સની હેલ્પથી એક લેડી સફળતા મેળવે છે, વળી દરેક સારા સમાજના સર્જન માટે પણ સ્ત્રી જ જવાબદાર છે. ઘર અને ઘરના લોકોને એક દોરથી બાંધવાની અને તેઓને દરેક લેવલ પર જીતાડવાની સંપૂર્ણ રિસ્પોન્સિબિલિટી એક સ્ત્રી જ ઉઠાવે છે, એમાં કોઈ જ બેમત નથી. વળી યુથને પૂછાયું સ્ત્રીનું મહત્વ, ત્યારે તેમણે શું કહ્યું અને કઈ સ્ત્રીઓને પ્રેરણાનો સ્ત્રોત માન્યો, ચાલો જોઈએ. આપણા દેશમાં એવી કઈ કઈ વિમેન છે જેનાથી તમને એવું લાગે છે કે આપણો દેશ આગળ વધે છે? કલ્પના ચાવલા સાયન્ટિસ્ટ છે, ધેન પ્રતિભા પાટીલ જે આપણી પ્રેસિડેન્ટ છે અત્યારે, એ લોકોએ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ એમની લાઈફમાં કર્યા છે અને એમનાથી ખૂબ પ્રેરણા હું મેળવી રહી છું અને મને લાગે છે કે હું લાઈફમાં કંઈક આગળ જઈને કંઈક સારું એવું કરીશ. સાથે જ્યારે બિચારી શબ્દ જોડાય ત્યારે ખરેખર દુઃખ થાય, તે વાત સ્વાભાવિક છે. પણ યંગસ્ટર્સ પોતાની આ વાતને લઈ, આ વિચારોને લઈ ખૂબ દુઃખી થાય છે. પોતાના દમ પર આગળ વધતી સ્ત્રી સાથેના આ ટેગ માટે યુવા ખરેખર ગહેરી લાગણી વ્યક્ત કરે છે. અરે ત્યારે એમ થાય કે આ બધાને શું કેવું, સ્ત્રી તો આટલું બધું કરે છે, આટલું બધું સહન કરવાની શક્તિ હોય છે, એનામાં એ બધાને સાચવી શકે છે, આટલું બધું કરે છે તો પણ ખબર નહીં પડતી. એકચ્યુઅલી આપણે પુરુષને બિચારા કહેવા જોઈએ, સ્ત્રી તો બિચારી તો છે જ નહીં, કારણ કે જે કરે છે એ મોસ્ટ બધામાં સ્ત્રી વગર બધું ખોટું છે એમ કહીએ તો પણ ચાલે. બિચારી કહેવાને લાયક જ નથી, એના વિના આપણે બિચારા થઈએ તો એને બિચારી કરીને શું કામ છે. આજના એડવાન્સ યુગમાં મેલ ફિમેલ ખબોથી ખબો મેળવી કામ કરે છે, તે ઘરના કુકિંગથી લઈ કોર્પોરેટમાં રિક્રુટમેન્ટથી લઈ પ્રમોશન આપવા જેવી જવાબદારી નિભાવે છે, ત્યારે લેડીઝની તમામ ખૂબીઓને યુદ્ધ પણ વધાવે છે. સ્ત્રી શરૂ થાય છે માં, માં એટલે આઈ, અમ્મા, માને ઘણા બધા નામ મમ્મી પણ આપે છે. એ માં કે જે છોકરાને એ સૂતો હોય ત્યાંથી નાવા ધોવા સુવડાવવાનું ફરીથી કામ એ જ કરતી હોય છે. આગળ જતા એ જ સંતાનની વાત કરીએ તો ટીચરના રૂપમાં પણ સ્ત્રી જ આવે છે. એની જીવનસંગીની વાઈફ હોય છે, પણ એની પહેલાં જે એક રોલ સ્ત્રીનો હોય છે, એની બહેન જે સુખ દુઃખમાં ભાગ આપે છે. પેરેન્ટ્સના મારથી લઈને માર્ક સુધી પણ એની બહેન બચાવી શકે છે. સ્ત્રી અને પુરુષની કોઈ બરાબરી કરવાનો મોકો તો ન હતો, દિવસ સ્ત્રીઓનો ખાસ હતો. વિમેન્સ ડે પર સ્ત્રીઓની આ કલ્પનીય છબી જ્યાં અમે વિચારી રહ્યા હતા તેઓનું સુંદર ચિત્ર દર્શાવી રહ્યા હતા, ત્યાં યંગસ્ટર્સ તરફથી તેમની માટેના અભિપ્રાયો જાણી અમે તો ખરેખર ખુશ થઈ ગયા. કોઈ પણ જગ્યાએ એટલે જોવા જો કે પુરુષોને કે થોડુંક ઓછી શક્તિ, એમ નથી કહેતો કે પુરુષોને પણ શક્તિ નથી હોતી, હોય છે શક્તિ પુરુષોને, પણ જે સહન કરવાની જે શક્તિ હોય, જે બધા કામોને જે જવાબદારી જે લેવાની શક્તિ હોય એ સ્ત્રીઓમાં વધારે હોય છે. સ્ત્રીઓ જોવા જઈએ તો ઘરના કામ એ સૌથી ટફ કામ છે. ઘરના કામનું બધી જવાબદારી સ્ત્રી રાખે છે. કોઈના એટલે પારકા ઘરે જાય તો પારકા ઘરને પણ કોઈને દુઃખી કર્યા વગર એ લોકોના મનમાં વસીને જે કામ કરવાની જે ક્રિયા છે ને, એ ક્રિયા બહાર માર્કેટમાં પુરુષો કરે છે અને એની કમાણી લે છે. સ્ત્રી જ્યારે એની કમાણી લેતી નથી. ગમે તે કામ હોય, સારી જોબ હોય, ગમે તે હોય, કોઈ અગર કોઈના ઘરમાં કોઈ છોકરો ના હોય તો છોકરી પોતે પોતાનું ઘર આખું ચલાવતી હોય, છોકરી પપ્પાને સપોર્ટ કરતી હોય. સો
હું બી કહી જાય છે ને કે શું કહેવાય, સ્ત્રી શું કહેવાય, છોકરો તો જયારે એના લગ્ન થાય ને ત્યાં સુધી જ આપણો છોકરો રહે, પણ સ્ત્રી શું કહેવાય લગ્ન થઈ જાય પછી પણ આપણી દીકરી જ રહે છેક સુધી. સ્ત્રી અને પુરુષ બંને સરખા જ ગણી શકાય, કારણ કે પુરુષ જે કામ કરે છે બધી કામો સ્ત્રી કરી શકે છે. આજના વર્લ્ડમાં જોઈએ તો ઘરકામ પોતે કરી શકે છે, પોતે બહારનું કામ કરી શકે છે, કંપની સંભાળી શકે છે. તો સ્ત્રી અને પુરુષ બંને એક સાથ સમાન જ ગણી શકાય. સ્ત્રી ના હોય તો ઘર એ જે કહેવાય ને કે ગાડું છે, બે ગાડાના બે પાડે સ્ત્રી ને પુરુષ, એક પૈયું નીકળી જાય તો ગાડું આગળ વધી જ ના શકે. એવી રીતે જો સ્ત્રી ના હોય તો જીવન ઠપ થઈ જાય કહેવાય ને. એક વાત તો નક્કી છે, જ્યાં સમાજમાં પહેલા સ્ત્રીને તેની શક્તિ અને ઈચ્છા માટે તેમજ ફાયદા માટે ઝઝૂમવું પડતું હતું, આજે યુવાના વિચારો સાંભળી નક્કી થયું કે સ્ત્રીની શક્તિથી તેઓ જાણકાર છે, વળી તેને માન અને ગૌરવ બક્ષવા તેઓ તૈયાર જ છે. તહેવારોનો તહેવાર એટલે ધૂળેટી, તો આ રંગની ઋતુને માણીએ આફ્ટર ધ શોર્ટ બ્રેક.